चालो विद्यार्थी मित्रों, आज आप धोरण छ गणी एम पाना नंबर 148 पर एक प्रयत्न करो आप जी लीए एनी रकम है कि ते एक बॉटल लो एम एक पंचमांश भागन ज्यूस लो अने तमारी बहन ने पण एक बॉटल आपो तथा तेमा एक तृतीयांश भागन ज्यूस लो। हवे बन्ने बॉटल सामन हो तो तमारा बन्ने मा कोनु ज्यूस वधारे कहवाय आवी रकम आपेली छे। हवे एक तमारे बॉटल लेवानी छे, एक तमारी बहन ने लेवानी छे अने एक मा एक पंचमांश भागन ज्यूस छे, एक मा एक तृतीयांश भागन ज्यूस छे, तो कोनु ज्यूस वधारे कहवाय आपणे आप्युं छे कि बन्ने बॉटल सरखी ज छे, समान छे। हवे चोपड़ा मा बताऊ, अहीं बे बॉटल दोरी दीधी छे। हवे एक मा एवुं छे कि एक पंचमांश भागनो ज्यूस एटले के पांच भाग मांथी एक भागनो ज्यूस भरवानुं छे, एटले टोटल पांच भाग करवाना छे। एटले आ बॉटल मां हुं पांच भाग करीश, आ पहेलो, बीजो, तीजो, चौथो ने पांचमो, पांच सरखा भाग कर्या। हवे एमांथी एक भागनो ज्यूस लेवानुं छे एटले आटला ज भागनो ज्यूस लेवाशे। હવે આપણને બીજું એવું કીધું છે કે બહેનનું જે બોટલ છે એમાં એક તૃતીયાંશ ભાગનું જ્યુસ લો। એક તૃતીયાંશ એટલે કે કુલ ભાગ કેટલા કરવાના? ત્રણ। એટલે કે આ બોટલના જેમ પાંચ સરખા ભાગ કર્યા એવી રીતે આ બોટલના ત્રણ સરખા ભાગ કરવાના। તો એના ત્રણ સરખા ભાગ કરું કે આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, આ એક, બે અને ત્રણ ભાગ અહીંયા આપણે અંદાજે ભાગ કરીએ છીએ। खरेखर अपूर्णांक एटले सरखा भाग करवाना होय। आपणे मानी लईए के आ सरखा भाग छे, आ पांच भाग छे तो एमांथी एक भाग लीधो अने आ बॉटल में त्रण भाग करवाना छे तो एमांथी एक भाग लीधो। हवे नीचे आपणे प्रश्न एवो पूछ्यो छे कि जो बन्ने बॉटल समान होय तो तमारा अने तमारा बन्ने में कोनु ज्यूस वधारे होय, तमारू के तमारी बहेननू? तो हवे आने पांच भाग कर्या छे एटले एक भाग लईए तो ओछू आवे अने आमा त्रण भाग कर्या छे एमांथी एक भाग लेवामां आवे तो वधारे आवे। तो स्वाभाविक छे के बहेननुं जे बॉटल छे, बहेननी बॉटलनुं ज्यूस वधारे होय। एटले अहींया आगळी छे के कोनुं ज्यूस वधारे कहेवाय? तो बहेननुं ज्यूस वधारे कहेवाय। पाना नंबर 148 ઉપરનું प्रयत्न करो पूरु थयु। हवे पाना नंबर 149 उपर जे प्रयत्न करो छे ए जोईए। अहीं एवुं आप्युं छे के नीचेनामांथी कयो मोटो अपूर्णांक छे, एटले के कई संख्या मोटी छे। पहेलुं छे 7 दशांश के 8 दशांश। पहेला आपणे ए समजीए के आने खरेखर 7 दशांश एटले शुं कहेवाय के कोई एक वस्तुना 10 सरखा भाग अने एमांथी 7 भाग लीधेला छे, અને એવી જ રીતે કોઈ એક વસ્તુના 10 સરખા ભાગને એમાંથી 8 ભાગ લીધેલા છે। તો 10 વસ્તુમાંથી તમે 7 ભાગ લો અને 10 વસ્તુમાંથી 8 ભાગ લો તો કયા મોટા કહેવાય? 8 જ ને? તો આ બંને અપૂર્ણાંકમાં આ અપૂર્ણાંક છે એ મોટો અપૂર્ણાંક કહેવાશે। તો અહીંયા આની નીચે હું ટીક કરી દઉં કે 8 દશાંશ એ મોટો અપૂર્ણાંક છે। હવે આમાં 11 24 અંશ કે 13 24 અંશ, તો આને પણ એ જ રીતે સમજીએ કે કોઈ એક વસ્તુ છે એના 24 ભાગ કરો, તેમાંથી 11 ભાગ લેવા, અથવા 24 ભાગમાંથી 13 ભાગ લઈએ તો કયો ભાગ વધારે કહેવાય અથવા મોટો કહેવાય? તો 13 ભાગ લઈએ એ વધારે મોટા કહેવાય, તો આપણે એમાં ખરાની નિશાની કરીશું। પછી એના પછી છે કે 17 ના છેદમાં 102 અને 12 ના છેદમાં 102, એનો મતલબ કે કોઈ એક વસ્તુ એના 102 ભાગ છે એમાંથી તમે 17 ભાગ લો અથવા એ 102 ભાગમાંથી 12 ભાગ લો તો કયા વધારે કહેવાય? 17 વધારે કહેવાય, તો આ સંખ્યા મોટી અથવા વધારે કહેવાય। હવે આપણને એવું આપ્યું છે કે શા માટે આ સરખામણી સરળ છે? સરળ એટલા માટે કે આ જે અપૂર્ણાંકો છે એ બધા શુદ્ધ અપૂર્ણાંક છે, કે કોઈ એક વસ્તુ છે એના આપણે સરખા ભાગ નીચે આપેલા છે કે એક જ વસ્તુના આટલા ભાગ છે અને એમાંથી આટલા ભાગ લેવાના છે, એટલે બધા જ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આ સરખામણી સરળ છે। હવે પ્રશ્ન 2 છે કે નીચેના અપૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો। આપણે અગાઉ સાદી સંખ્યાઓને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખી ગયા છે। ચડતા ક્રમમાં ગોઠવવાની એટલે કે સૌથી નાની સંખ્યા પહેલા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી, અને એવી રીતે ઉતરતો ક્રમ હોય એટલે પહેલા સૌથી મોટી સંખ્યા, પછી એનથી નાની, એનથી નાની ને છેલ્લે સૌથી નાની। તો આપણે આમાં પણ એ જ મુજબ કરીશું।
હવે પહેલી સંખ્યા આપી છે એ એમાં એક અષ્ટાંશ પાંચ અષ્ટાંશ અને ત્રણ અષ્ટાંશ આપણે ચોપડામાં આ બધી સંખ્યાઓ લખી લઈએ અહીંયા મેં બધી સંખ્યા લખી દીધી છે અહીંયા પહેલું એ છે કે એક અષ્ટાંશ પાંચ અષ્ટાંશ અને ત્રણ અષ્ટાંશ પહેલું છે ચડતા ક્રમમાં ગોઠવીએ ચડતા ક્રમમાં આપણે શીખ્યા એમ કે પહેલા સૌથી નાની સંખ્યા પછી એનાથી મોટી ને છેલ્લે સૌથી મોટી સંખ્યા હવે આ પહેલા આ સંખ્યાઓને સમજી લઈએ કે કોઈ એક વસ્તુ છે એના આઠ સરખા ભાગમાંથી આ એક ભાગ છે આઠ સરખા ભાગમાંથી આ પાંચ ભાગ છે અને આઠ સરખા ભાગમાંથી આ ત્રણ ભાગ છે ચડતા ક્રમમાં ગોઠવવો એટલે સૌથી નાની સંખ્યા પહેલા લખીએ તો આઠમાં આઠ ભાગ હોય એમાંથી એક ભાગ લઈએ તે સૌથી નાનો કહેવાય તો પહેલા હું એક અષ્ટાંશ લખીશ હવે બીજું હવે આ બે સંખ્યા વધી આ બે સંખ્યામાં પાંચ અષ્ટાંશ અથવા ત્રણ અષ્ટાંશ આ બેમાં નાની કઈ તો આઠ સરખા ભાગમાંથી ત્રણ ભાગ લઈએ એ પાંચ ભાગ લીધા કરતા નાના કહેવાય તો હું ત્રણ અષ્ટાંશ અહીંયા લખીશ અને છેલ્લે પાંચ અષ્ટાંશ લખીશું હવે એના પછી એની એ સંખ્યાને મારે ઉતરતા ક્રમમાં લખવાની છે અહીં મેં ચડતા ક્રમમાં લખેલી જ છે જો એને ઊંધા ક્રમમાં લખું તો એ ઉતરતા ક્રમમાં થઈ જાય છે અથવા ઉતરતો ક્રમ એટલે પહેલા સૌથી મોટી સંખ્યા તો આ ત્રણ સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા આઠ સરખા ભાગ હોય તો એમાંથી આપણે પાંચ ભાગ લઈએ એ એક અને ત્રણ લીધા કરતા વધારે કહેવાય તો પહેલી સંખ્યા હું લખીશ પાંચ અષ્ટાંશ હવે આપણી જોડે બે સંખ્યા વધી એક અષ્ટાંશ અને ત્રણ અષ્ટાંશ કોઈ આઠ ભાગ હોય ને એમાંથી તમે ત્રણ લો એ એક કરતા વધારે કહેવાય તો હું એ બીજી સંખ્યા લખીશ ત્રણ અષ્ટાંશ અને છેલ્લે સંખ્યા લખીશું એક અષ્ટાંશ હવે એના પછી બી જોઈએ એ પતી ગયું હવે અહીંયા પણ ચડતા ક્રમમાં ગોઠવવાના છે અહીંયા એવું છે કે પાંચ ભાગમાંથી ઉપર જે આપેલા છે એ ભાગ પહેલા ચડતો ક્રમ લઈએ તો એમાં પાંચ ભાગ હોય એમાંથી આપણે કેટલા ભાગ લઈએ તો સૌથી ઓછા કહેવાય આ બધામાં આ સંખ્યાઓમાં તો સૌથી પહેલા એક આપેલું છે તો એક ભાગ લઈએ અગિયાર ચાર ત્રણ અને સાત તો બીજી બધી સંખ્યા કરતા એક ભાગ ઓછો કહેવાય એટલે પહેલી સંખ્યા હું એક પંચમાંશ લખીશ એક પંચમાંશ લખી દીધા એટલે એની નીચે આપણે લીટી કરીએ હવે આ ચાર સંખ્યા વધી આ ચારમાં સૌથી નાના કયા છે તો અગિયાર ચાર ત્રણ અને સાત તો ત્રણ એ સૌથી નાના છે તો પાંચ ભાગમાંથી ત્રણ ભાગ એટલે હું અહીંયા ત્રણ પંચમાંશ લખીશ હવે એના પછી અગિયાર ચાર અને સાત અગિયાર પંચમાંશ ચાર પંચમાંશ અને સાત પંચમાંશ એ બધામાં સૌથી નાના કયા છે ચાર પંચમાંશ તો હું અહીંયા ચાર પંચમાંશ લખીશ હવે એના પછી બે જ સંખ્યાઓ વધી છે અગિયાર પંચમાંશ અને સાત પંચમાંશ તો એ બેમાં નાની છે સાત પંચમાંશ તો હું અહીંયા સાત પંચમાંશ લખીશ હવે છેલ્લે એક જ સંખ્યા વધી છે અગિયાર પંચમાંશ તો આપણે છેલ્લે અગિયાર પંચમાંશ લખીશું હવે એના પછી છે ઉતરતા ક્રમમાં ગોઠવો આ જ સંખ્યાને ઊંધા ક્રમમાં લખવામાં આવે તો એ ઉતરતો ક્રમ થઈ જાય છે એ સિવાય જો આપણે ઉપરની સંખ્યા છે એમાં જોઈને કરીએ તો પહેલા સૌથી મોટી સંખ્યા લખવાની એટલે કે અગિયાર છે આ ઉપરની સંખ્યાઓ જોઈએ તો એક અગિયાર ચાર ત્રણ સાત નીચે તો પાંચ છે જ બધાના કે પાંચ ભાગ તો અગિયાર સૌથી મોટા છે તો આપણે પહેલા અગિયાર પંચમાંશ લખીશું પછી અગિયાર આવી ગયા હવે વધ્યા કયા એક ચાર ત્રણ અને સાત તો આ સંખ્યાઓમાં સાત મોટા છે તો આપણે સાત પંચમાંશ અહીંયા લખીશું એના પછી એક ચાર અને ત્રણ વધ્યા તો એમાં ચાર મોટા છે તો હું અહીંયા ચાર પંચમાંશ લખીશ પછી એક અને ત્રણ બે જ વધ્યા છે તો એમાં ત્રણ મોટા કહેવાય તો અહીંયા ત્રણ પંચમાંશ લખીશ અને સૌથી છેલ્લા વધ્યા એક પંચમાંશ તો આપણે છેલ્લે લખીશું એક પંચમાંશ આ ચડતો અને ઉતરતો ક્રમ બીમાં પૂરો થયો હવે સી જોઈએ સીમાં સંખ્યા આપી છે એક સતમાંશ ત્રણ સતમાંશ તેર સતમાંશ અગિયાર સતમાંશ અને સાત સતમાંશ ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા હોય આ બધી સંખ્યાઓમાં એક સતમાંશ સૌથી નાના છે તો આપણે પહેલા એક સતમાંશ લખીશું હવે આ ચાર સંખ્યાઓ વધી તો એમાં ત્રણ સતમાંશ સૌથી નાના છે તો અહીંયા ત્રણ સતમાંશ લખીશું પછી તેર અગિયાર અને સાત એમાં સાત સૌથી નાના છે તો અહીંયા સાત સતમાંશ લખીશું પછી વધ્યા અગિયાર અને તેર એટલે અગિયાર સૌથી નાના કહેવાય બંનેમાં તો અગિયાર સતમાંશ લખીશું અને છેલ્લે તેર સતમાંશ એ સૌથી મોટા છે તો છેલ્લા લખીશું તેર
सतमांश। હવે ઉતરતા ક્રમમાં લખવાની છે, એટલે કે પહેલા સૌથી મોટી સંખ્યા આવે, આ ચડતા ક્રમમાં ગોઠવેલી સંખ્યાને ઊંધા ક્રમમાં ગોઠવો તો આપણને ઉતરતો ક્રમ મળી જાય છે, અને ઉપર જોઈએ મુજબ ગોઠવીએ તો આ બધી સંખ્યાઓમાં પહેલા સૌથી મોટી સંખ્યા 13/7 છે, એટલે હું પહેલા લખીશ 13/7। હવે 13/7 આવ્યા પછી આ ચાર સંખ્યાઓ વધી, એમાં 11/7 સૌથી મોટી છે, એટલે હું અહીંયા 11/7 લખીશ। હવે ત્રણ સંખ્યાઓ વધી, 1, 3 અને 7, એમાં 7 મોટા છે, તો અહીંયા આપણે લખીશું 7/7। હવે સંખ્યાઓ 2 જ વધી, 1/7 અને 3/7, એમાં 3 મોટા કહેવાય, તો અહીંયા હું લખીશ 3/7, અને પછી આવશે છેલ્લી સંખ્યા 1/7। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયત્ન કરો પણ અહીંયા પૂરું થાય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો। ચાલો ત્યારે આવજો।